ઓકે, તો ધોરણ સાતના વિદ્યાર્થીઓ, ચાલો આજે આપણે દાખલા નંબર 59 શરૂ કરીએ. જો એક્સ બરાબર 1 હોય તો 3x નો વર્ગ પ્લસ 5ની કિંમત શોધો. તો વિદ્યાર્થીઓ, તમારે શું કરવાનું છે કે એક્સ બરાબર 1 મૂકવાના છે, એટલે કે તમારી જ્યાં જ્યાં નજર તમારે એક્સ ઉપર પડે ત્યાં તમારે 1 મૂકવાના છે. તો રકમ શું છે? 3x નો વર્ગ પ્લસ 5, તો 3 ના 3 એમ, ચાલો એક્સ આવ્યા તો હું શું મૂકીશ? 1. બાકીનું બધું એમનામ જ, ઉપર 2 ઘાત છે તો 2 મૂકા પ્લસ 5. રેડી? ચાલો, તો 1નો વર્ગ 1 થાય બરાબર, એને ગુણ્યા 3 કરો એટલે 3 જ આવે. 3 + 5 કરો એટલે 8. જો કેવી રીતના, જો 1નો વર્ગ 1 એને ગુણ્યા 3 એમનામ જ પ્લસ 5, રેડી, એટલે 8 આવી જાય. જો એક્સ બરાબર -2 હોય તો 8 - 4 એક્સનો વર્ગ એની કિંમત ખાલી જગ્યા થાય. રેડી? ચાલો, તો હવે એક્સ બરાબર કેટલા લેવાના છે? -2 લેવાના છે વિદ્યાર્થીઓ. ચાલો, તો પહેલાં હું 8 ના 8 એમનામ લખું છું. રેડી? -4. અહીંયા એક્સ આવ્યા તો એની કિંમત હું શું લખીશ? -2, અને એની ઉપર એનો વર્ગ. ઓકે, ચાલો, તો સાદું રૂપ આપું. 8 ના 8 એમનામ, -4 ના 4 એમનામ રાખું છું. -2નો વર્ગ વિદ્યાર્થીઓ એટલે -2 × -2, તો 2 2 4, -+ એટલે કે આખા 4 આવે. રેડી? ચાલો, હવે 4નો ગુણાકાર 4 હારે, ચોકે 16. હવે 8 માંથી 16 બાદ કરો એટલે કેટલા મળે? -8. બરાબર, આ સમજાણું કેવી રીતના આવ્યું? ઓકે, તો ચાલો એના પરથી આપણે જોઈએ બીજા દાખલા. દાખલા નંબર 61, કે જો એક્સ બરાબર -1 હોય તો નીચેની પદાવલીઓની કિંમત શોધો. તો એક્સની કિંમત કેટલી મૂકું? -1. ઓકે, -1 અને -5. ચાલો, તો -1 થઈ જાય પ્લસ. ઓકે, પણ જો તમારે એવી રીતના ન કરવું હોય તો તમે પહેલાં કાઉન્ટ છૂટો પડી નાખો. -1 ના -1 એમનામ લખી નાખ્યા, -5 ના -5 એમનામ લખી નાખ્યા. રેડી? ચાલો, તો -1 થાય પ્લસ, તો 5 ને 1 6, અને નિશાની મોટા પદની. ચાલો, તમે આ પદ ભૂલી જાઓ ને તો પણ ચાલે. ઓકે, ખાલી આ જો તમને દેખાય છે શું? -1 અને -5 દેખાય છે. ચાલો, તો તમને ખબર પડી જાય ને કે -, -+ અને નિશાની તો મોટા પદની જ આવે. તો મોટું પદ 5 છે એટલે કેટલા આવશે? જવાબમાં -6. એવી જ રીતના 6x + 3, એમાં -1 મૂકો. ચાલો, તો 6 × 1 કરો તો -6 આવે, એને +3. -+ - થાય, 6 માંથી 3 બાદ કરો તો કેટલા વધે? 3, પણ નિશાની મોટા પદની. ચાલો, મોટો પદ -. ત્રીજું છે 7 - 7x, એમાં -1 મૂકી. ચાલો, 7 1 - 7 થાય. જો આમાં એક સ્ટેપ છે ને, એ લોકોએ કાપી નાખ્યું છે, હું તમને સમજાવું. 7 × -1 કરો બરાબર, એટલે -7 આવે. એની પહેલા માઇનસ એમનામ જ રહેશે. આવી રીતના છે ને, આ એક સ્ટેપ આવશે બરાબર, આવડું આ સ્ટેપ. હવે જુઓ વિદ્યાર્થીઓ, આ માઇનસ અને આ માઇનસ એટલે કેવા થઈ ગયા? પ્લસ. તો આ સ્ટેપ આવી ગયું, 7 ને 7 14. ઓકે, ચાલો, તો એવી રીતના દાખલા નંબર 4 છે. ઠીક છે, ચાલો, દાખલા નંબર 5 પણ એવી રીતના જ છે, કે જ્યાં જ્યાં એક્સ તમને દેખાય ત્યાં ત્યાં તમારે કિંમત કેટલી મૂકવાની? -1. ચાલો, તો એક્સ અહીંયા દેખાણા, તો અહીંયા તમે કેટલા મૂક્યા? -1. -1નો વર્ગ કેટલો થાય વિદ્યાર્થીઓ? 1 જ થશે. અહીંયા એક્સ દેખાણા તો અહીંયા -1 મૂક્યા, તો -1 × 4 કરો તો શું મળે? -4 મળે, અને -3 ના -3 એમનામ જ રહેશે. રેડી? -6નો ગુણાકાર 1 એડ કરો તો શું મળે? -6. -4 એમનામ, -3 એમનામ. ચાલો, તો માઇનસ, જો બધામાં માઇનસ આવે છે, અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ છે, તો માઇનસ હું કાઢી નાખીશ. ઓકે, એટલે સામાન્ય કાઢીશ, પછી કૌંસમાં લખીશ 6. -+ ઓકે, ચાલો, પછી આ માઇનસ અને આ માઇનસ, તો -+ ચાલો, તો જવાબ શું આવશે? 6 ને 4 10, 10 ને 3 13, જવાબ આવશે -13. ઓકે, પછી છે -8x + 7, તો એમાં એક્સની કિંમત -1 મૂકી. -8 - -1 + 7, તો -+ ઓકે, તો 8 અને + 7 ના 7 એમનામ જ રહેશે, એટલે કે 8 ને 7 15.
પણ જો અહીંયા પ્લસ આઠ કેવી રીતના આવ્યા, તો કે માઇનસ આઠનો ગુણાકાર છે ને એક કર્યો કર્યો, તો આઠ એકા આઠ ને આ માઇનસ માઇનસ પ્લસ, રેડી? એવી રીતના. તો એવી રીતના દાખલા નંબર સાત, દાખલા નંબર આઠ, રેડી? ચાલો પછી દાખલા નંબર 62 પણ આવી રીતના જ છે કે એક્સની કિંમત તમારે માઇનસ એક મૂકવાની છે. હવે 63મો દાખલો કે એક્સ બરાબર બે અને વાય બરાબર માઇનસ બે હોય તો આની કિંમત ગોતો. ચાલો તો એમાં એક્સની કિંમત મારે બે મૂકવાની અને વાયની કિંમત માઇનસ બે મૂકવાની. ચાલો રેડી? ચાલો તો 3 ના 3 પહેલાં એમનામ, આ 2નો વર્ગ કેટલો થઈ જાય 4, માઇનસના માઇનસ એમનામ, 2ના 2 એમનામ, માઇનસ 2નો વર્ગ કેટલો થાય તો કે 4. ચાલો તો 4 3 12, 2 4 8, તો 12માંથી 8 જાય તો કેટલા વધે 4. ઓકે, પછી એવી રીતના દાખલા નંબર 64 છે, એમાં પણ એવી રીતના છે તમારે કિંમત ગોતવાની છે. ચાલો પછી દાખલા નંબર 65, એ પણ સેમ ટુ સેમ એવી રીતના છે જે આપણે અગાઉ જોઈ ગયા કે એક્સ બરાબર માઇનસ બે મૂકો અને વાય બરાબર બે હોય તો નીચેની કિંમત શોધો. તો આમાં તમારે શું કરવાનું છે કે જ્યાં જ્યાં તમને એક્સ દેખાય ત્યાં માઇનસ બે મૂકવાના અને વાયની કિંમત કેટલી મૂકવાની 2, અને એના પરથી તમારે દાખલો ગણવાનો છે. ચાલો તો 4 દાખલા છે એ આવડી જાય. ઓકે, પછી છે દાખલા નંબર 66 કે નીચે આપેલી પદાવલીઓનું સાદું રૂપ આપી એક્સ બરાબર માઇનસ 3 માટે કિંમત શોધો. રેડી? ચાલો તો એક્સ પ્લસ 5 પ્લસ 2 કૌંસમાં એક્સ માઇનસ 3. તો પહેલાં સાદું રૂપ આપવાનું છે વિદ્યાર્થીઓ, જો એટલે કે 2 અને કૌંસમાં એક્સ છે, તો 2નો ગુણાકાર એક્સ સાથે કરું તો શું થાય 2x થાય, અને 2નો ગુણાકાર માઇનસ 3 સાથે કરું તો 6. રેડી? ચાલો તો અહીંયા શું વધ્યા એક્સ અને અહીંયા વધ્યા માઇનસ પ્લસ 2x. તો હવે એ બંનેનો સરળો કરી નાખો. ઓકે, અથવા તમે એમ પણ કરી શકો કે ભાઈ 2x ને પહેલાં અહીંયા લખી લ્યો, પછી 5 લખો અને પછી માઇનસ 6 લખો. તો એક્સ પ્લસ 2x એટલે કેટલા થયા 3x, અને 5 માઇનસ 6 એટલે માઇનસ 1 આવે. જો હવે તમને આ રકમ મળી ગઈ તો હવે તમારે શું કરવાનું, તો કે એક્સની કિંમત માઇનસ 3 લેવાની. ચાલો લ્યો માઇનસ 3, તો 3 ગુણ્યા -3 એટલે થાય -9, અને અહીંયા વધ્યા -1, તો માઇનસ માઇનસ પ્લસ એટલે કે એક્સની કિંમત મળે તમને -10. રેડી વિદ્યાર્થીઓ? ચાલો પછી છે દાખલા નંબર 2 કે 2 કૌંસમાં x-3 પ્લસ 4 કૌંસમાં x-5. ઓકે, તો 2નો ગુણાકાર એક સાથે કરો તો 2x, માઇનસ 2નો ગુણાકાર 3 સાથે કરો તો 2 3 6, 4નો ગુણાકાર x સાથે કરો તો 4x, અને 4નો ગુણાકાર 5 સાથે કરો તો 4 5 20. હવે x વાળા પદ તમે લાઇનમાં ગોઠવી દો, પછી 6 અને પછી -20. ચાલો તો 2 અને 4 આપણે ડાયરેક્ટ સરવાળો કરી નાખીએ, બરાબર? આ પદ ભૂલી જાઓ, ચાલો આ પદ નથી લખવું આપણે. ઓકે, એ વધારાનું પદ છે. તો 2x પ્લસ 4x એટલે કેટલા થઈ ગયા 6x, માઇનસ 6 અને -20, તો માઇનસ માઇનસ પ્લસ 20 ને 6 કેટલા થાય 26. રેડી? ચાલો તો તમને રકમ મળી ગઈ, તો હવે એ રકમમાં માઇનસ 3 મૂકો એક્સની કિંમત. તો ચાલો 6 ગુણ્યા -3 એટલે -18, -26 ના 26 એમનામ, માઇનસ માઇનસ પ્લસ એટલે કે 26 ને 18 તમે કરો તો તમને કેટલો જવાબ મળે -44. ચાલો તો એવી રીતના દાખલા નંબર 3 અને દાખલા નંબર 4. ઓકે, સિમ્પલ છે, આવડી જાય. દાખલા નંબર 67 ખાલી જગ્યા 100 રૂપિયા આપેલા છે કે જેમાં તમારે એક્સ બરાબર -1 મૂકવાના છે. ઓકે, હવે જોઈએ દાખલા નંબર 68 એટલે કે 68. જો p બરાબર -10 હોય તો p નો ઘન -3p² પ્લસ 100ની કિંમત શોધો. ચાલો તો સૌથી પહેલાં તો શું કરવાનું ભાઈ, p જ્યાં જ્યાં દેખાય ત્યાં -10 મૂકી દો, બરાબર ને? આ p, ચાલો p પરથી કંઈક મને બીજું યાદ આવે છે, નથી કેવું, ચાલો પછી કહીશ. p કેટલા મૂકવાના? -10. ચાલો તો -10 એમ મૂક્યા, પછી -3, પાછા p આવ્યા તો બધી પાછા -10 મૂકી દઈએ. ચાલો કાંઈ વાંધો નહીં, આપણે ખાલી p જ્યાં દેખાય ત્યાં -10 મૂકી દઈએ. તો -10 નો ઘન, બરાબર? ઘન એટલે શું? -10 3 વાર ગુણવાના, -10 ગુણ્યા -10 -10. તો જવાબ શું આવે? 1000 આવે. 10નો તમે 3 વખત ગુણાકાર કરો તો જવાબ શું આવે? 1000 આવે. પણ જવાબ આવશે માઇનસમાં, કેમ કે એકી સંખ્યામાં છે. એટલે 10નો વર્ગ કરો એટલે કેટલો આવે? 100. 100 ગુણ્યા 3 કરો એટલે કેટલા આવે? 300. +100, -1000 અને -300. 300 ક્યાંથી આવ્યા?
ત્રણ ગુણ્યા સો, બરાબર. ચાલો તો માઇનસ હજારમાંથી માઇનસ ત્રણસો, તો માઇનસ માઇનસ પ્લસ, તો હજારને ત્રણસો, એક હજાર ત્રણસો, અને વધ્યા પાછા પ્લસ સો. તો એક હજાર ત્રણસો એ માઇનસ છે અને પ્લસ આપેલા છે સો, તો બંનેની થાય બાદ બાકી, માઇનસ પ્લસ માઇનસ એટલે કેટલા વધે? બારસો. ઓકે ચાલો રેડી.